નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ચૂંટણી આયોગે જે ગાઈડલાઈન જારી કર્યા છે ત્યારબાદ હવે રાજકારણમાં એક ગરમાવો આવી ગયો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી જે નવેમ્બરમાં થવાની છે તે ચૂંટણીઓ સમયસર થશે તેવી પણ હવે અટકળો શરૂ થઈ ગઈ છે. સાથે સાથે ગુજરાતની જે પેટા ચૂંટણીઓ છે તેનું પણ આયોજન થઈ શકે છે. ગુજરાતની જે પેટા ચૂંટણી છે તેમાં વડોદરા જિલ્લાની કરજણ સીટ પર છે અક્ષય પટેલ, જે કોંગ્રેસના સીટ પરથી ધારાસભ્ય હતા તેમણે રાજીનામું આપ્યું છે અને હાલ ત્યાં પણ પેટા ચૂંટણીનું આયોજન થઈ શકે છે. કરજણ વિધાનસભાની જો વાત કરીએ તો ત્યાં આગળ કોંગ્રેસે જે બેઠક જીતી હતી તે બેઠક હવે તે ગુમાવી ચૂક્યું છે અને હવે ફરી વખત જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે કોંગ્રેસની કેવી હશે તૈયારી તેની પર ચર્ચા કરવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો આપણી સાથે છે. સાગર, સૌથી પહેલા સવાલ કે તમારા પિતાએ જે નામ મેળવ્યું હતું, જે એમપી બન્યા હતા અને જે કોંગ્રેસની સરકારને જે ટાઈમે કોંગ્રેસનો સિક્કો ચાલતો હતો ત્યારે એ જીતીને આવ્યા હતા, હવે તમારી પર એ જવાબદારી છે કે કોંગ્રેસને ફરી એ જગ્યા પર બેઠી કરવી છે જ્યાંથી જીતેલી સીટ ગઈ છે. કેવી તૈયારીઓ છે? કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો પક્ષ તરીકે અમારી તૈયારીઓ પૂરેપૂરી રીતે ચાલી રહી છે પાછલા 3 મહિનાથી, અને એટલું જ નહીં, કોંગ્રેસના તમામ કાર્યકરો એમાં પૂરેપૂરો જુસ્સો છે. જે એમની જોડે વિશ્વાસઘાત થયો છે એનો બદલો ચૂકવવા માટે કોંગ્રેસના તમામ કાર્યકરો આગેવાનો તૈયાર છે. એટલું જ નહીં, કરજણ વિધાનસભાનો એક એક મતદાર, એ વિધાનસભાની તમે સ્થિતિ જોવો તો આઝાદી પછી એક બે વાર 2002માં ને પછી એકાદ વાર બાકી બે જ વાર કોંગ્રેસ હાર્યું છે. બાકી ત્યાંના મતદારોમાં કોંગ્રેસની વિચારધારામાં માનનારા બહુ બધા મતદારો છે. એ લોકોને વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષ પ્રજાહિતના કામ કરે છે. એટલે પણ આ વખતે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને જૂઠા દબાણો, ખોટા પ્રેશરો, સત્તાનો દુરુપયોગ કરીને, એમના પૈસાનો ભ્રષ્ટાચારના દુરુપયોગ કરી અને જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને કે બીજા કોઈને બી પોતાની બાજુ લઈ જાય છે એનાથી ભારત દેશની લોકશાહીને ખતરો જોઈ રહી છે પ્રજા. એટલે પ્રજાએ આ વખતે નક્કી કર્યું છે, જે અમે ફરિયાદમાં જોયું, કે આ ભાજપને હવે તમામ સ્થળેથી જાકારો આપવા માટે પ્રજા બી કટિબંધ થઈ ગઈ છે. સગરભાઈ, તમે વારંવાર આ જે ચૂંટણી હવે થશે તેમાં જે પ્રચાર થશે તો આ જે તમે શબ્દ જ્યારે વાપરો છો કે ભારતીય જનતા પાર્ટી દબાણ લાવે છે અને ત્યાર પછી રાજીનામું આપે છે, તો એનાથી એવું લાગતું નથી કે કોંગ્રેસના જે હતા, જે અક્ષયભાઈ, એમને સિમ્પથિ પણ મળી શકે છે? તો પ્રચાર એ મામલે થશે કે એમને કોંગ્રેસ છોડીને કોંગ્રેસ સાથે? ચોક્કસપણે સિમ્પથિ મળતી. અક્ષયભાઈએ કોંગ્રેસ છોડી રાજીનામું આપ્યું ત્યારે એવું કીધેલું કે મારે રાજકારણ નથી કરવું, કોઈ પક્ષમાં હું જોડાવાનો નથી. ના જોડાયા હોત અને એક સામાન્ય નાગરિક તરીકે રહ્યા હોત તો કરજણની પ્રજા એમની જોડે કદાચ રહી શકતી હતી. અપક્ષ લડ્યા હોત તો લઈ શકતી હતી, પણ પછી લોકોએ જોઈ લીધું કે અમને જવતું ભાજપ પક્ષમાં જ પૂર્વ આયોજિત આખું ષડયંત્ર હતું. એટલે પ્રજા મૂર્ખી નથી આપણે સમજીએ એટલી, પ્રજા જાગૃત છે, પ્રજા આપણા બધા કરતાં ખૂબ હોશિયાર છે, એમને ખબર છે કે શું ચાલી રહ્યું છે અને એનો જવાબ આ દેશનો મતદાર આપવા માટે ખૂબ હોશિયાર અને સારી રીતે તૈયાર છે. સગરભાઈ, એક સવાલ એવો પણ છે કે જ્યારે આપણે કોઈ ઉમેદવારને નક્કી કરતા હતા પહેલાં ત્યારે એની જે ક્વોલિટી જોવામાં આવતી હતી, હવે એક ક્વોલિટી વધારી પણ દેવામાં આવશે કે વિશ્વાસુ પણ હોવો જોઈએ કે કોઈના દબાણમાં પણ ના આવી જાય? હા, એ પહેલાં બી ક્રાઇટેરિયા હતો ને, હવે આ જે થયું છે પાછલી ચૂંટણીઓમાં, જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે જ જરૂર પડે, ત્યારે જ કોંગ્રેસમાં ખોડખા પણ બધાને દેખાય છે એવી વાતો કરીને બધા જાય છે. એટલે લોકોને સમજ પડે છે કે રાજ્યસભાની ચૂંટણીમાં 8 રાજીનામાંથી કોણો રાજ્યસભામાં સંસદ ગયો, એ રાજ્યસભામાં સંસદ ગયા એ શું હતા, કોણ છે, કેટલા પૈસા વાપરી શકે, એ બધું જ પ્રજા સમજે છે અને લોકો આને સારી રીતે જવાબ આપશે એ નિશ્ચિત વાત છે. સગરભાઈ, કરજણની વાત કરીએ તો સુગરના જે ખેડૂતોના જે રૂપિયા છે હજી સુધી અપાયા નથી, જાહેરાત થઈ ગયા છતાં પણ આ મુદ્દો આ વખતના ઇલેક્શનમાં પણ રહેશે? અમારી કોંગ્રેસ પક્ષ તરીકે અને ખેડૂતોની લાગણી ધરાવતા પક્ષ તરીકે સરકારને ચેતવણી છે કે જો આ અઠવાડિયામાં જે જૂઠા વાયદા કર્યા છે એ પૈસા ખેડૂતોના જે સુગરના અપાયા નથી, આ અઠવાડિયામાં જો એ લોકો નહીં આપે તો કોંગ્રેસ પક્ષ તરફથી હું અને તમામ કાર્યકરો ત્યાં ભૂખ હડતાલ પર, સુગર મિલ પર, જો આ અઠવાડિયામાં પૈસા નથી આપ્યા તો અમે ભૂખ હડતાલ પર બેસીશું, ખેડૂતોના હક માટે લડીશું અને જો એમને પૈસા ના આપે તો આ વિધાનસભાની ચૂંટણીમાં
ગાંધીજીના બતાવેલા માર્ગે, અહિંસા અને સત્યાગ્રહના માર્ગે અમે ચૂંટણી લડીશું એ હું ખેડૂતોને, કરજણ સિનોરના ખેડૂતોને વચન આપું છું. સાગરભાઈ, એક બીજી વાત પણ છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત સતીશ પટેલ, સુગરના ચેરમેન, તમે કેવી રીતે જોશો હવે એમને? દુશ્મન કા દુશ્મન નથી, વિચાર તહી અમે ફરીએ છીએ પ્રજા વચ્ચે. ભાજપના કાર્યકરો, ભાજપના આગેવાનો અને ભાજપના મતદાર થાકી ગયા છે આ ભાજપ સરકારની નીતિથી. આવું લોકતંત્રમાં કોઈ દિવસ નહોતું. પ્રજાએ જેને વિશ્વાસ કરીને મત આપ્યો, તમે સત્તામાં છો તો આવી રીતે તોડફોડ કરવાનો બહુ પ્રયાસો બીજા કોઈ પક્ષ આ રીતના હદના નથી કર્યા કોઈ દિવસ. એટલે તેમના કાર્યકરો જેની સામે 25-25 વર્ષથી અક્ષયભાઈનું રાજકારણ તાલુકા પંચાયતથી લઈ જિલ્લા પંચાયતથી લઈને ધારાસભા સુધીનું છે, આ જ ભાજપ પક્ષની વિચારધારા સામે લડ્યા છે, આ જ નફરતની રાજનીતિ સામે લડ્યા છે, આ જ ભ્રષ્ટાચાર સામે લડ્યા છે, અને ભાજપના જે કાર્યકરો હતા એવી જ રીતે એમની સામે લડ્યા છે. હવે એ તો એમને વિચારવાનું છે કે અક્ષયભાઈને નેતા બનાવી અને એમને માથે લઈને ફરવું પડે તો એક ભાજપના કાર્યકરની બી કમનસીબી કહેવાય. જેવી રીતે વોટ્સએપ ને મીડિયામાં લોકો હસે છે કે ભાજપના નેતાઓ કાર્યકરો હોય તો ખુરશી સાફ કરવાની છે, ભાજપના તમામ નેતાઓ તો કોંગ્રેસમાંથી આવેલા લોકો જ થશે. એટલે વચ્ચે અમે તો મજા એ બી ચાલુ કર્યું હતું કે ભાઈ કોઈએ બી ભાજપમાં મોટા હોદ્દા પર પહોંચવું છે તો કોંગ્રેસમાં ભરતી થઈને જાઓ, એ રીતનું બી લોકોનું એક હાસ્ય રૂપે ભાજપ પક્ષ, એક રાષ્ટ્રીય પક્ષ, આટલા બધા સભ્યો જેવી જે ડીંગા મારે છે એમની માટે શરમજનક વાત છે કે લોકો એમના પક્ષનો આવો મજાક ઉડાવે છે. એમને આત્મમંથનની જરૂર છે, ભાજપના મતદારો અને કાર્યકરોએ આત્મમંથનની જરૂર છે કે એમને કોંગ્રેસમાંથી આયલાને જ માથે બેસાડીને ચાલવું છે કે નથી ચાલવું. સાગરભાઈ, કરજણના જે મતદારોની વાત કરી, લઘુમતી સમાજ બહુ મોટી સંખ્યામાં છે અને વલણ જે ગામ છે એ બાજુના, તેમાં અક્ષયને સૌથી વધારે વોટ મળ્યા હતા. હવે નજર તમામ જાતિ સમીકરણ ઉપર રહેશે કે પછી એ જે તમારો વોટ બેંક છે કોંગ્રેસનો એની પર રહેશે? કોંગ્રેસનો વોટ, કોંગ્રેસ વિચારધારા જોડે રાજકારણમાં છે, કોઈ એક જાતિ કે કોઈ એક સમાજ કે એક ધર્મની વાત કરીને રાજકારણમાં નથી. આઝાદીની લડાઈ માટે કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ હતી, કોઈ ચૂંટણી લડવા કે ચૂંટણી જીતવા કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બનવા માટે કોંગ્રેસ પક્ષની સ્થાપના નથી થઈ. તમામ જાતિ તમામ ધર્મને જોડે લઈને આઝાદીની લડાઈ લડ્યું છે કોંગ્રેસ, ત્યાર પછી દેશની એકતાને અખંડિતતા જળવાઈ રહે એની માટે તમામ જાતિ ધર્મ વિસ્તાર બધાને જોડે લઈને કોંગ્રેસે એક વિચારધારાનું રાજકારણ કર્યું છે. એમાં એવું કોઈ કારણ નથી કે કોઈ એક વોટ બેંક છે એની પાછળ કોંગ્રેસ છે કે નથી, જે જોડે છે એમને આવકારે છે અને દેશની અંદર ભાઈચારો, એકતા અને અખંડિતતા રહે અને દેશનું સંવિધાન અને દેશની એકતા જળવાઈ રહે એ રીતે રાજકારણ થાય તો કરવાનું છે, એ રીતે સત્તા મળે તો કરવાનું છે, સત્તા લેવાની. પોતાના આદર્શો સિદ્ધાંતો નેવે મૂકીને સત્તા મેળવવાનું કામ કોંગ્રેસે કદાપી નથી કર્યું અને આવનાર દિવસોમાં બી નહીં કરે એ અમને વિશ્વાસ છે. સાગરભાઈ, તમારું નામ પ્રકાશ કોકો સાથે જોડાયેલું છે, તમે જ્યાં પણ જાઓ છો તો તમારા પિતાજીની વાત થાય છે. હવે તમારી પર એક જવાબદારી આવી પડી છે, આ પેટા ચૂંટણી માની લો કે એક મોટી જવાબદારી છે, તમે પ્રમુખ છો, તો કે પ્રેશર છે કે પછી પપ્પાના નામનું એક વજન પણ મળે છે કે પછી આ એક દબાણ છે કે આટલું મોટું નામ સાથે મારું જોડાયેલું છે? દબાણ ને પ્રેશર શું, એ એમના આદર્શો છે, સિદ્ધાંતો છે, એની જોડે રાજકારણમાં આવ્યા છે, પહેલેથી તો આવ્યા નહોતા, તમે બી જાણો છો. પોતાની એક સ્થિરતા થયા પછી રાજકારણમાં એક વિચારધારાની લડાઈ લડીએ છે, એ લડતા રહીશું, એમનું ફાયદો બી છે, એક વિચારધારા છે, લડવાની હિંમત તાકાત બી છે. તમે જ જોયું હશે વાઘોડિયા તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી, તો ગુજરાતના ભાજપના 25 સાલના શાસનમાં પહેલી વાર એવું થયું હશે કે પ્રમાણિકતાથી કોઈ ખોટા પગલાં ભર્યા વગર, કોઈ દુરુપયોગ પૈસાનો કે તાકાતનો કર્યા વગર એક સિદ્ધાંતિક રીતે તાલુકા પંચાયત બચાવવામાં આવી છે. એ જ માર્ગદર્શનને એ જ તાકાત અમને વારસાઈમાં મળ્યું છે, લોકોની સેવા કરવાનો વારસાઈમાં અમને મળ્યું છે. જોવો તો પ્રકાશ કોકો બ્રહ્મભટ્ટ બી હતા, સાવલી હતા, વડોદરા તાલુકામાં હતા, સાવલીમાં આજે GIDCI છે, હજારો સાવલીના છોકરા ત્યાં નોકરી કરે છે. એટલે રાજકારણમાં એટલે જ છે કે એવી વ્યવસ્થાઓ, વિઝનરી કામ તમે કરીને જાઓ તમારા વિસ્તાર માટે, મતદારો માટે, લોકો માટે, કે જે તમે હોવ કે ના હોવ તો બી એવા આંબા વાવો કે એના ફળ એમને વર્ષો વર્ષ સુધી મળતા રહે, એ વિચારધારા જોડે એમના આશીર્વાદથી રાજકારણમાં છે અને અમારી જવાબદારી સારી રીતે પૂરી કરીશું અને આ પેટા ચૂંટણી બી ભારે બહુમતીથી કોંગ્રેસ જીતશે એવો વિશ્વાસ છે. સાગરભાઈ, તમે જે વાઘોડિયાની વાત કરી એની પરથી જ મારો સવાલ છે કે આમાં પણ તમારા પિતાજીનું બહુ મોટો રોલ હતો કે એમનું નામ જ ચાલી ગયું. કરજણ વિધાનસભાના જે મતદારો છે તેમાં પણ નામ ચાલશે કે યાદ દેવડાવવામાં આવશે કે તમે આમની સાથે બેઠા હતા, તમે આમની સાથે કામ કરેલું છે, એટલે તમે વોટ? લોકો જ યાદ કરે છે, જે જે ગામમાં જઈએ એવું કોઈ ગામ નથી વડોદરા જિલ્લામાં તો ખાસ કરીને કે ગુજરાતમાં જે એમને ઓળખીતા નથી અને
તે વખતે જોડે રહ્યા હોય કે સામે વિરોધ પક્ષના હોય ત્યારે રાજકારણ જ્યારે તૈયાર હતું ત્યારે હું નિમ્ન કક્ષાનું રાજકારણ નહોતું કે વિરોધ પક્ષને દુશ્મન ગણવામાં આવતો હતો. એક પોલિટિકલ ડેકોરમ જાળવી અને લોકશાહીમાં રાજકારણ ચાલતું હતું. સત્તા પક્ષ વિરોધ પક્ષ બધાને એકબીજાનું માન સન્માન હતું. એટલે ભલે કોઈ કાર્યકરો આગેવાનો તે વખતે વિરોધમાં બી રહ્યા હોય તો એક પ્રમાણિક સિદ્ધાંતવાદી માણસ તરીકે રિસ્પેક્ટ છે, લોકો એને આવકારે છે. ને અમારી બી વાત કોઈ દિવસ કોઈ ખોટી હોતી નથી, એટલે લોકો અમારી જોડે જોડાશે, વિશ્વાસ છે અને એનો ફાયદો બી મળશે અને મહેનત જેટલી કરવાની થશે તમામ કોંગ્રેસનું સંગઠન કોંગ્રેસના કાર્યકરો કરશે. અને આ પેટા ચૂંટણી જ નહીં, વડોદરામાં જિલ્લા તાલુકા પંચાયત આવે તો બી તમને ચોક્કસપણે કહું છું કે કોંગ્રેસનું 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 જ બનશે. છેલ્લો સવાલ, ઉમેદવાર તો કોણ હશે ખબર નથી, તમારા હિસાબે તમે તમારી પણ કોઈ તમારાથી પણ ઇનપુટ જો લેવામાં આવશે, કયા પ્રકારના નેતા તમે પસંદ કરશો, શું ક્વોલિટી હોવી જોઈએ એનામાં? સૌથી પહેલી તો પાર્ટી જોડે એમની લોયાલિટી હોવી સૌથી મહત્વની છે. એ પહેલાં બી ચકાવીશ પણ હવે વધારે કસોટી કરીને ઉમેદવાર સિલેક્ટ કરશે પક્ષ જે લાગે છે, અને જે બી પ્રતિનિધિ બનશે એ જીતે એટલે એની જવાબદારી બને કે પ્રજાને પડતી તકલીફો એમના પ્રશ્નો સારી રીતે વિધાનસભામાં ઉઠાવવામાં આવે, વિધાનસભામાંથી એમના હકની લડાઈ લડીને ભલે વિરોધ પક્ષમાં હોઈએ તો એવું નથી કામ ના થાય, પ્રજા હિતના કામો સરકારે કરવા જ પડે, એ લડીને લાવી શકે, પ્રજાના હિતના કામો કરી શકે. અને વડોદરા જિલ્લાનું બી એપી સેન્ટર આ ઇલેક્શન બને આવનારા રાજકારણનું, અને કોંગ્રેસનો વધારો થાય વડોદરા જિલ્લામાં, એ રીતના કોઈ ઉમેદવાર પક્ષ સિલેક્ટ કરે તો સારું. પણ પક્ષ જે કોઈ ઉમેદવાર આપશે જિલ્લા કોંગ્રેસ તરફથી એટલું આશ્વાસન છે કે એની માટે દિવસ રાત તન મન ધનથી મહેનત કરી અને ઉમેદવારને જીતાડીશું. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા સાગર કોકો. અને હાલ કરજણ વિધાનસભાની જે ચૂંટણી ક્યારે પણ ડિક્લેર થઈ શકે છે તેની તૈયારીઓ કોંગ્રેસ પણ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી તો કરી જ રહી છે. અને અત્યારે જે આપણે આ ચર્ચા કરી છે તેનાથી લાગી રહ્યું છે કે કોંગ્રેસ બિલકુલ તૈયાર છે. અને આ વખતે કોંગ્રેસ જે પોતાનો ઉમેદવાર નક્કી કરવાની છે તેમાં એક જે એક ઉમેરો કરવામાં આવ્યો છે રોયલ્ટી, જે એ વિશ્વાસુ હોવો જોઈએ. અને આવા જે નેતાઓ છે તેની શોધમાં હવે કોંગ્રેસ પણ છે અને દેશ પણ છે.